તમારું ચાલતું હોય ને અમેરિકામાં પેલા આવ્યા હતા એની જેલમાં મૂકો ને તોય અમને ફરક નહીં પડે. હું તો આપ સૌનો આભાર માનવા માટે આવ્યો છું કે અમારા જિગ્નેશ મેવાણીને જે બળ આપ્યું, જે તાકાત આપી અને જે તમે સૌએ આશીર્વાદ આપ્યા છે તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી તમારો આભાર માનું છું, તમને નતમસ્તક પ્રણામ કરું છું અને આવતા દિવસોમાં પણ આવા લડાયક યોદ્ધાની સાથે તમે હરમેશ રહેશો તેવી આશા રાખું છું. જિગ્નેશભાઈ, કોઈકે કહ્યું છે કે જબ રાત હૈ અસી મતવાલી તો સુબહ કા આલમ ક્યા હોગા. તમારા માટે સમગ્ર ગુજરાતનો યુવા ધન, સમગ્ર ગુજરાતનો એસસી એસટી ઓબીસી માઇનોરિટી, એની સામાજિક સંસ્થાઓ, સામાજિક રાજકીય આગેવાનોએ નક્કી કરી લીધું છે કે જિગ્નેશભાઈ તો એક ધારાસભ્ય હતા અને એની સાથે ભારતીય જનતા પાર્ટીનો સુલતાન અને દિલ્હીમાં બેઠેલો વજીર, એ કાન ખોલીને સાંભળી લે કે આ જિગ્નેશ મેવાણી નહીં, જિગ્નેશ મેવાણીની સાથે રહેલા એક કાર્યકરનો વાળ વાકો કરી દો, સોગંદ છે છઠ્ઠીનું દાવણ યાદ કરાવી દઈશું. અને વંદન કરવા આવ્યો છું જિગ્નેશભાઈના માતા પિતાને, વંદન કરવા માટે આવ્યો છું એ જિગ્નેશભાઈની સાથે લડવા વાળા એ સામાજિક યોદ્ધાઓને, વંદન કરવા માટે આવ્યો છું કે એ એક પણ મુસલમાન નથી અને મુસલમાન માટે હું લડીશ, આવી વાત કરવા વાળી વિચારધારા જિગ્નેશ મેવાણીને સલામ કરવા માટે આવ્યો છું. આજ રાજનીતિ છે, આજ સમાજની વિવિધતા છે, આ દેશમાં આ દેશનો સુંદર મજારો બગીચો જે તૈયાર થયો છે એ બગીચાને જાળવવાની જવાબદારી આપણી છે. 5-25 લોકો આ બગીચાને ઉજાડવા માંગતા હોય, 5-25 લોકો આ બગીચાને ખેદાન મેદાન કરવા માંગતા હોય તેવા લોકોની સામે જિગ્નેશભાઈ ને એની ટીમ જંગે એલાન કરે છે રામાપીરના ટેકરાથી. અને અમારો એવો રામાપીર જે લીલી ધોળી ધજા વાળોને બીજનો ધણી છે, એ રામાપીરના ટેકરા ઉપરથી જેને તમામ ધર્મ ને તમામ લોકો પૂજે છે એવા ધાર્મિક આસ્થા વાળી જગ્યા ઉપરથી એલાને જંગ કરે છે. હું વંદન કરું છું એ આસામના જજ, હું વંદન કરું છું ગુજરાતની ગુજરાતીઓ વતીથી એ આસામના ન્યાયાધીશને કે જેણે ન્યાયના પાના વાંચી અને એવો ચુકાદો આપ્યો કે હિન્દુસ્તાનના સેન્સાજ અને વજીરને જિગ્નેશ મેવાણીના નામની લમણામાં તાઈન આપી દીધી. એ જજને હું સલામ કરું છું, એ ન્યાયપાલિકાને હું સલામ કરું છું જે સુલતાન અને વજીર દિલ્હીમાં બેઠા છે, એ સમજે છે કે અમે ધારીએ ત્યારે કોઈને નચાવી શકીએ, અમે ધારીએ ત્યારે કોઈકને જે કહીએ કરાવી શકીએ, પણ તમાચો છે જિગ્નેશ મેવાણીના નામનો કે એને કહી દીધો કે તમારી આસામની નહીં, તમારું ચાલતું હોય ને અમેરિકામાં પેલા આવ્યા હતા એની જેલમાં મૂકો ને તોય અમને ફરક નહીં પડે, એવા વિરલ વ્યક્તિત્વ અને યુવા ધનને વિનંતી કરું છું, તમને સૌને વિનંતી કરવા માટે આવ્યો છું. 2022 ની ચૂંટણી એ કોઈ વિકાસના મુદ્દાની ચૂંટણી નથી,
2022 ની ચૂંટણી એ ભાઈ ભાઈ વચ્ચે ખૂન ની હોળી કરવાની ચૂંટણી ભાજપ લડવા આવવાનું છે. 2022 ની ચૂંટણી એ સમાજ સમાજ વતલે કતલે આમ કરાવવા વાળા લોકો આ ચૂંટણીનો ચક્ર વ્યૂહ લઈને આવવાના છે. ત્યારે સજાગ રહીએ ગુજરાતી તરીકે, સાવધાન રહીએ ગુજરાતી તરીકે. એ ગાંધી અને સરદારની ભૂમિ, એ ભૂમિને વંદન કરીને 2022 નો ઇતિહાસ, આવતા દિવસોમાં આપણે આપણી જરૂરિયાત વાળી સરકાર, આપણો ન્યાય કરવા વાળી સરકાર, આ લાંબાપીઢી જે ચાલ્યો છે કે અમદાવાદની જે ચાલ્યો છે, એ ચાલ્યોની જગ્યાએ 15-15 માળની બિલ્ડિંગો બની અને આમાંથી અમારો કોઈ કલેક્ટર, મામલતદાર કે એસપી બને, એ વિચારધારાને મજબૂત કરવા વાળી સરકાર તમે લાવો, એ જ વિનંતી સાથે ફરીથી આયોજકોને નમન કરું છું, વંદન કરું છું.